નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સડક સુરક્ષા જીવન રક્ષાના મંત્ર સાથે કલેક્ટર અતુલ ગૌર અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વડોદરામાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો હતો. વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 15 જાન્યુઆરીથી તારીખ 14 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારા માર્ગ સલામતી માસનો આજરોજ કલેક્ટર અતુલ ગૌર અને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આરટીઓ કચેરી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. ટ્રાફિક જાગૃતિ અંગે લોકોમાં સમજ કેળવાય તે માટે વિશાળ કાર અને બાઇક રેલીને પણ ઉચ્ચ અધિકારીશ્રીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વાહન ચાલકોને ડ્રાઇવિંગ વખતે તકેદારી રાખવા અને સાવચેતી જાળવવા આહવાન કર્યું હતું. માર્ગ સલામતીને લઈને લોકો વધુ જવાબદાર અને સમજદાર બને તેની હિમાયત કરીને તેમણે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમ પાલન માટે આ દિવસોમાં સઘન ડ્રાઇવ થકી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. ટ્રાફિક નિયમો માનવ જિંદગીને બચાવવા માટે છે, દંડ માટે નથી. તેથી સ્વયં શિસ્તથી તેનું પાલન કરવા માટે શ્રી ગેહલોતે જણાવ્યું હતું. પોતાના અને અન્યના પરિવારના વિચારને કેન્દ્રમાં રાખીને વાહન ડ્રાઇવિંગ કરવાનું સૂચન કરવાથી સાથે જ તેમણે વધુમાં વધુ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓને આ જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 15 જનવરીથી લઈને 14 ફરવરી તક રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે. તો આ એક માસનો સમય એવું છે કે આમાં ઘણા બધા કાર્યો થવાના છે. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, તંત્ર હોય, વહીવટીતંત્ર હોય, આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય, તમામ તરફથી કે આપણા રોડ અકસ્માત એટલા મિનિમાઇઝ કરી શકીએ, જેટલા શકો એટલા મિનિમાઇઝ કરીએ, સાથોસાથ લોકોમાં એટલા અવેરનેસ લાવીએ કે લોકો જો એ નિયમોના જેટલા બી નિયમો બનાવવામાં આવેલા છે, રોડ નિયમો, આ બધા એના સેફટી અને સિક્યુરિટી માટે છે. સાથોસાથ જો બીજા લોકોના જો રોડ યુઝર છે એના સેફટી માટે છે, તો લોકો પાલન કરતા થાય. આપણા હેલ્મેટ લોકો જો એવોઇડ કરતા હોય, જો પોલીસના એવા બીકને મારે લોકો હેલ્મેટ પહેરે છે, કંઈ દંડ નહીં થઈ જાય, લેકિન એવું નથી. તમારા હેલ્મેટ પહેરવાથી તમારા પરિવાર જો તમારી ઉપર આશ્રિત છે, એની સુરક્ષા તમે વિચારીને હેલ્મેટ પહેરો. તમે રોંગ સાઈડ ઉપર જો બારંબાર અમે ઝુંબેશ બધા પોલીસ ચલાવે છે, કરીબ 12,000 લોકો જો પછલે 10 દિવસમાં પકડાય, પરંતુ લોકો છતાં પણ જો રોંગ સાઈડથી આવતા હોય છે, માત્ર જો 50-100 રૂપિયાના તેલ બચાવવા માટે, પરંતુ એટલા મોટા કોઈ પણ દિવસ તમે 100 વખત બચી જશો, એટલે કે 1 વખત એવું થશે તો તમારે લીધે જો તમે તો આપણા ઇન્જરી પામશો જો, બીજાને બી તમારે લીધે ઇન્જરી જો થશે જોએ. તો આ બધા નહીં કરવા જોઈએ, કોઈ શોર્ટકટ નહીં મારવો જોઈએ. રોડ ઉપર અમે લોકો જોઈએ છીએ જીગ જેગ લોકો ટુ વ્હીલર ચલાવે છે, આ બી એક બહુ ખતરનાક રૂપ છે, એમાં બી અકસ્માત થઈ જાય છે જોએ. તો સીટ બેલ્ટ પહેરતા લોકો નથી જોએ. તો આ લોકો જેટલા છે બધાને રિક્વેસ્ટ કરીએ, તમે લોકો પહેનો, ઇમ્પ્લિમેન્ટેશન તો થશે તમારી ઉપર જોઈએ બધા નિયમોના, લેકિન પોતે કરો તો ખૂબ સરસ રીતે બધા જોઈએ રોડ સેફટીના જેટલી બી જોગવાઈ છે પાલન થાય. જો રોડ ઉપર જો પેદલ ચાલવાવાળા, સાયકલવાળા, ટુ વ્હીલર, ફોર વ્હીલર બધાને સલામતી રહે. અને સાથોસાથ જે સ્કૂલ કોલેજો છે, જે કલેક્ટરશ્રીએ પણ વાત કરી, અમે લોકો બી બધા લોકો એ સ્કૂલોમાં જોઈએ, જો આપણી નવી જનરેશન છે, જો બી આવનાર સમયમાં જો રોડ યુઝર બનશે, એના ઉપર અમે લોકો ટાર્ગેટ કરવા જઈ રહ્યા છીએ એક માસમાં, જેથી એના ઉપર જો બરાબર જો એના બ્રીફિંગ થાય, એના ઉપર જો અમે લોકો બતાવીએ કે શું શું તમે મોટા થઈને જ્યારે રોડ યુઝ કરો તમે શું શું પાલન કરવા જોઈએ, જેથી આવનાર ભવિષ્યના લીધે ખૂબ સરસ રીતે બધા ટ્રાફિક નિયમો જળવાય જોઈએ. આજે વડોદરા ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ સમગ્ર મહિના દરમિયાન માર્ગ સલામતીની જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળે થઈ રહ્યા છે. મને પોલીસ કમિશનર શ્રી વડોદરા શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા એક ઝુંબેશ કરવામાં આવી છે સિટીની અંદર લોકોની જાગૃતિ માટે. નાગરિકોને આ સાથે અપીલ કરવામાં આવે છે કે માર્ગના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ચાલુ વ્હીકલે મોબાઈલ ન ચલાવે. એ જ રીતે વડોદરા ગ્રામ્ય એસપી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે આરટીઓ દ્વારા, એને તમામ નાગરિકો સહયોગ આપે અને પોતાના જાનમાલનું રક્ષણ કરે એવી અપીલ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.